હાલમાં મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ હવે ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ હુમલા બાદ સતર્કતા રાખવામાં આવી છે. રાજ્યભરમાં સતર્કતા વધારી દેવામાં આવી છે અને તમામ વાહનોના ચેકિંગ હાથ ધરાઈ રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતના તમામ મોટા શહેરોમાં મેગા સિટીઝમાં આ તપાસ કરવામાં આવી રહી છે અને તમામ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે. સતર્કતાના ભાગરૂપે આ ચેકિંગ થઈ રહ્યું છે કે જેથી જો આતંકવાદીઓ અન્ય કોઈ જગ્યાએ પણ હુમલા કરવાની ફિરાકમાં હોય તો તેમને તેમના મનસૂબા તેઓ પાર પાડે તે પહેલા જ પકડી લેવાય અને તેના માટે અમદાવાદમાં ચેકિંગ કરાઈ રહ્યું છે. તો અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મૌલિક ધામેચા. મૌલિક, જાણવા માંગીશું અમદાવાદમાં કેવી રીતે સતર્કતા રાખવામાં આવી રહી છે, કયા કયા વિસ્તારોમાં વાહનો ચેક કરાઈ રહ્યા છે? યસ, રાજ્યભરમાં જે કઈ રીતે ગઈકાલથી હુમલાને પગલે સતર્કતા રાખવામાં આવી છે, ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં પણ આ પ્રકારે અત્યારે હાલ વાહન ચેકિંગ અને સર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે પુલવામામાં હુમલો થયો હતો અને તેના ભાગરૂપે સતર્કતા પોલીસે અત્યારે હાલ દાખવી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના અલગ અલગ જે પોઈન્ટો છે ત્યાં આગળ નાકાબંધી પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને ત્યાં રીતે આ જે વાહન ચેકિંગ છે તે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો કે કાળી ફિલ્મ જે છે તે પણ અહીંયા આગળ ઉખાડવામાં આવી રહી છે. બીજી તરફ વાત કરીએ તો જે તમામ મોટા સરકારી વાહનો છે તે સરકારી વાહનોને પણ અત્યારે હાલ રોકવામાં આવી રહ્યા છે. મહત્ત્વની વાત એ કહી શકાય કે આ પ્રકારે અલગ અલગ જે 40થી વધુ જે પોઈન્ટો છે તે પોઈન્ટો અત્યારે હાલ અહીંયા આગળ પોલીસે નાકાબંધી પોઈન્ટ રૂપે અત્યારે હાલ ગોઠવ્યા છે અને ખાનગી રાહે પણ પોલીસ જે ઇન્ટરનેટના મારફતે જે શંકાસ્પદ હિલચાલો હોય તેની પણ નજર રાખી રહી છે. મહત્ત્વની વાત છે કે જે રીતે અત્યારે હાલ પોલીસ વાહનો ચેકિંગ કરી રહી છે, પોલીસ અધિકારીને પૂછવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે. સર, જે રીતે અત્યારે હાલ પુલવામા હુમલાને લઈ પોલીસ ચેકિંગ હાથ ધર્યું છે, અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું કહેશો? હા, જે આ હુમલો થયો છે સીઆરપીસી જવાનો ઉપર, એના અનુસંધાને અમારા સેક્ટરમાં સેક્ટર સાહેબ અશોક યાદવ સાહેબની સૂચનાથી અહીંયા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમારા જેટલા વાહન ચેકિંગના મહત્ત્વના પોઈન્ટ્સો છે અને શહેરમાં જે પ્રવેશતા રસ્તાઓ છે ત્યાં આગળ અમે નાકાબંધી પોઈન્ટો લગાડ્યા છે અને સઘન વાહન ચેકિંગ મોટી સંખ્યામાં પોલીસના અધિકારીઓ અને માણસોને હાજર રાખીને કરી રહ્યા છે. સર, રાજ્ય બહારથી અનેક જે વાહનો સરકારી વાહનો આવ્યા છે તેને પણ ચેકિંગ કરવામાં આવ્યું છે? હા, સરકારી વાહનોમાં મોસ્ટલી જે બસ આવે છે, ટ્રાન્સપોર્ટેશન એસટી બસ ને એને ચેકિંગ કરી રહ્યા છે. કારણ કે બહારથી આવે છે તો એમાં ઘણીવાર ભૂતકાળમાં પણ એવા દાખલા બનેલા છે કે બસોમાં કોઈ હથિયારો કે એવા નશાકારક પદાર્થો ને એવું લઈને આવતા હોય, એ એંગલથી અમે લશ્કરી બસ અને જે સરકારી વાહન એટલે કે એસટી બસ છે એને પણ ચેકિંગ કરી રહ્યા છે. જે રીતે નાકાબંધી પોઈન્ટો ગોઠવામાં આવે છે અલગ અલગ વિસ્તારોમાં, કઈ રીતે આ નાકાબંધી પોઈન્ટો ઉપર અત્યારે હાલ ચેકિંગ થાય? જે રીતે અહીંયા આપ જોઈ રહ્યા છો નારોલ સર્કલ છે, આ અમદાવાદમાં પ્રવેશતો એ સર્કલ ઉપર જે બહારથી અત્યારે વાહનો પ્રવેશી રહ્યા છે તમામનું સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને બ્લેક ફિલ્મ જે વાહનમાં લાગેલા છે એને પણ અમે સઘન ચેકિંગ કરી રહ્યા છીએ, ડેકી ખોલીને ચેકિંગ કરી રહ્યા છીએ, એના દસ્તાવેજો ચેક કરી રહ્યા છે. એ રીતે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના જે બી મહત્ત્વના નાકા પોઈન્ટો છે ત્યાં પણ આ રીતે સેમ સંખ્યાબળમાં અમે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ. યસ, બિલકુલ. જે રીતે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જે શંકાસ્પદ હિલચાલો છે તેને રોકવા માટેના પોલીસના તમામ પ્રયત્નો છે. અમદાવાદમાં સતર્કતા એટલા માટે દાખવવામાં આવી રહી છે કે જે રીતે અગાઉ પણ હુમલા થયા છે તેમાં સોફ્ટ ટાર્ગેટ હંમેશા ગુજરાત રહેતું હોય છે અને તેને જ પગલે અત્યારે હાલ ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ તમામ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે, આસપાસના જે રસ્તાઓ છે, શહેરના ફરતાના જે રોડ છે ત્યાં આગળ આ પ્રકારના ચેકિંગ હાથ ધરી રહી છે. મહત્વની વાત એ છે કે જે આ ચેકિંગ છે તે માત્ર ચેકિંગના રૂપે નહીં, પરંતુ જે તમામ વસ્તુઓ લાવવામાં આવી રહી છે તેની સાથે દસ્તાવેજો પણ ચેક કરવામાં આવ્યું છે. વાહન ચલાવનાર વ્યક્તિ કોણ છે, તેની અંદર શું મુદ્દામાલ તેઓની હેરાફેરી કરી રહ્યા છે, તમામ વસ્તુઓની અત્યારે હાલ નજર રાખવામાં આવી રહી છે. જ્યારે અનેક ટીમો જે છે તે ખાનગી સંસ્થાઓ છે, તે ખાનગી સંસ્થાઓને પણ અત્યારે હાલ એવી ચેતવણી આપવા દેવામાં આવી છે કે તેઓ ખાનગી રીતે જે ઇન્ટરનેટના માધ્યમથી થતી હિલચાલ છે તેની પણ ખાર નજર રાખે. મૌલિક, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો ગુજરાત